હેલો ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ રીઝનિંગ બાય હિતેશ કામડિયા પર. આજે આપણે જોઈશું ભૂમિતિનો પાયાનો ખ્યાલ. એમાં આપણે અગાઉ બે ભાગ જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે ત્રીજો ભાગ જોવાના છીએ. એમાં આપણે ત્રિકોણ વિશે જોઈશું. તો ત્રિકોણ કહેવાય કોને? તો એની વ્યાખ્યા છે, આપણે આ જોઈ લઈએ પહેલા. કહેવાય કોને? એક જ સમતલમાં આવેલા ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને ત્રિકોણ કહેવાય. એક અસમરેખ બિંદુ, બીજું અસમરેખ બિંદુ અને આ ત્રીજું, આ ત્રણે અસમરેખ બિંદુને જોડતા રેખાખંડ, આ એક રેખાખંડ થઈ ગયો, આ બીજો રેખાખંડ અને આ ત્રીજો રેખાખંડ, આ ત્રણે રેખાખંડના યોગગણને આપણે ત્રિકોણ કહીએ. હવે આ વ્યાખ્યા થઈ ગઈ, પણ ત્રિકોણના પ્રકાર પડે ખૂણાના માપના આધારે. જે આપણે ખૂણાના પ્રકાર જોયા હતા એ જ પ્રમાણે એવા જ છે, કંઈ તફાવત નથી. આપણે પહેલા જોઈએ કાટકોણ, ખૂણાના માપના આધારે પ્રકાર, એમાં પહેલું કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કહેવાય કોને? આપણે જોઈએ, આ એક બાજુ છે, આ એક ખૂણો 90 ડિગ્રીનો હોય અને અન્ય બે ખૂણા, આ બે જે ખૂણા છે એના માપ 90 કરતા ઓછા હોય એવો ત્રિકોણ હોય. તો આપણે વ્યાખ્યા લખવી હોય તો એવું લખાય કે જે ત્રિકોણ એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય અને બાકીના બે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા ઓછું હોય તે ખૂણા, તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. એના પછી જોઈએ બીજો પ્રકાર, લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ કેવો હશે? કે જેના ખૂણાના માપ, બધા જે ખૂણા હશે એના માપ 90 ડિગ્રી કરતા ઓછા હશે. તેની વ્યાખ્યા લખવી હોય તો એવી લખાય, આપણે અહીંયા જોવો તો આ જો 90 ડિગ્રી કરતા ઓછો છે, આ ખૂણો પણ 90 ડિગ્રી કરતા ઓછો, આ ખૂણો પણ 90 ડિગ્રી કરતા ઓછો છે. તો વ્યાખ્યા એવી લખી શકાય, જે ત્રિકોણના બધા જ ખૂણાના માપ 90 ડિગ્રી કરતા ઓછા હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય. એના પછી જોઈએ ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ કહેવાય કોને? તો ગુરુકોણ ત્રિકોણ માટે આપણે જોઈએ છે સામાન્ય રીતે આવી કોઈ આકૃતિ હોય એને આપણે ગુરુકોણ કહીએ. જે ત્રિકોણમાં વ્યાખ્યા જોઈએ, જો આ ખૂણો છે 90 કરતા વધારે માપ છે અને આ બે ખૂણાનું માપ 90 કરતા ઓછું હશે, તો ગુરુકોણની આપણે વ્યાખ્યા જોઈએ. જે ત્રિકોણના કોઈ એક ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા વધારે હોય તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. આ આપણે ત્રિકોણની માહિતી થઈ ગઈ. હવે આપણે જોઈએ બાજુના આધારે ત્રિકોણના પ્રકાર. બાજુના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ, એમાં પહેલો પ્રકાર જોઈએ સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ કહેવાય કોને? તો આપણે જોઈએ, જે ત્રિકોણની બધી બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય અથવા તો સમબાજુ ત્રિકોણ કહેવાય.
આનું માપ આપણે એ છે, આનું માપ પણ એ છે, અને આનું માપ પણ એ છે, એવું ધારી લેવાનું. કેમ કે અહીંયા આગળ આકૃતિના બધા માપ સરખા નથી એટલે ધારવું પડશે. કેમ કે આકૃતિ આવી જશે, આ જે એક બાજુ છે એનું માપ એ છે, આ બાજુનું માપ એ છે, આ બાજુનું માપ પણ એ છે. આપણી વ્યાખ્યા શું થઈ ગઈ? સમબાજુ ત્રિકોણ માટે જે ત્રિકોણના બધા જ ખૂણ સોરી બધી જ બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણ માટે એક વિધાન છે આપણે જે યાદ રાખવાનું છે, સમબાજુ ત્રિકોણના બધા ખૂણા માપ હંમેશા 60 ડિગ્રી સરખા હોય, બધા ખૂણા 60 ડિગ્રીના હોય અથવા તો સમાન હોય, સરખા હોય, એવું યાદ રાખવાનું છે. સરખા એટલે કેટલા ડિગ્રીના? તો 60 ડિગ્રીના, એ ખબર હોવી જોઈએ. સરખા તો હોય, જો તમને અહીંયા આગળ 60 ડિગ્રી ના આપ્યું હોય તો એ ખાલી જગ્યા પૂછી છે. સમબાજુ ત્રિકોણના બધા ખૂણાના માપ હંમેશા ખાલી જગ્યા હોય છે, તો એમાં સરખા ઓપ્શનમાં હોય તો સરખા ટિક કરવાનું, અને જો માપ આપ્યા હોય તો 60 ડિગ્રી ટિક કરવાનું. એના પછી જોઈએ બીજો પ્રકાર બાજુના માપના આધારે. સમદ્વિબાજુ ત્રિકોણ, આની વ્યાખ્યા આપણે જોઈએ. જે ત્રિકોણના બે બાજુના માપ સરખા હોય અને કોઈ એક ખૂણો સમદ્વિબાજુ છે તો એના માટે કોઈ ત્રિકોણ છે, ત્રિકોણની કોઈ બે બાજુના માપ, આ એક અને આ બે બાજુ માપ સરખા હોય, આ છે અને આ છે, આને આપણે એ ધારી લઈએ ને આને એ ધારી લઈએ ને આ માપ આપણે અલગ બી ધારી લઈએ, તો આને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. વ્યાખ્યા લખવી હોય તો લખી લો, જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એના પછી જોઈએ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ, આની વ્યાખ્યા એવી છે, પેલાના જેવી જ છે. જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય અને એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો તેને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહેવાય. આનું માપ એ, આનું માપ એ, ને આનું માપ આપણે અલગ બી ધારી લઈએ, ને આ એક ખૂણો 90 ડિગ્રી. વ્યાખ્યા લખવી લખી લો, જે ત્રિકોણની બે બાજુના માપ સરખા, એક આ ને આ બે સરખા, અને કોઈ એક ખૂણાનું માપ 90 ડિગ્રી, આ એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો તેને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહેવાય. એના પછી જોઈએ ચોથું, વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ કેવો હશે? તો જે ત્રિકોણની બધી બાજુના માપ અલગ અલગ હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. આપણે જોઈએ આ એક ત્રિકોણ થઈ ગયો, બધી બાજુના માપ અલગ અલગ હોય, આમાં બધા સરખા થઈ ગયા છે. વ્યાખ્યા લખવી લઈ લો, આ બાજુનું માપ આપણે એ લઈએ,
અનુમાપ બી લઈએ અને અનુમાપ સી લઈએ, બધી બાજુના માપ અલગ અલગ છે એવું માનીને આપણે ચાલીએ. તો વ્યાખ્યા લખવી હોય તો લખી લ્યો, જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય, જો માપ અલગ અલગ છે પરંતુ તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ન હોય તેવા વિષમ તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા આગળ કાટખૂણો હોવો ન જોઈએ, આપણે આમાં કાટખૂણો લઈ લીધો છે, પણ હવે સાલ છે આકૃતિ. આવી ગઈ છે બધી બાજુના માપ આ એક્સ વાય અને ઝેડ, ને એમાં કોઈ ખૂણાનું માપ 90 ડિગ્રી ન હોવું જોઈએ તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. થેન્ક યુ મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.